નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. દરેક ગ્રાહકને તેના અધિકાર અને જવાબદારીઓ વિશે વધુ જાગૃત કરવાની જરૂરિયાત. ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે વોર્ડ નંબર 1, 2, 9, 10 ના લાભાર્થી માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ભરૂચ નજીક આવેલ ગોલાવ ગામમાં મૂંગા પશુઓના રહસ્યમય સંજોગોમાં મોત. રેલવે તંત્ર દ્વારા જાળી સાફ કરાતા વપરાયેલા કેમિકલના પગલે પશુઓના મોત નીપજ્યા હોવાની શંકા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી અને એઇડ્સ અંતર્ગત સીએસસી વિહાન પ્રોજેક્ટનો કાર્યક્રમ યોજાયો. જંબુસર પાદરા હાઈવે ઉપર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત. ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 24 ડિસેમ્બર 1986 રોજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને તેથી તે અમલમાં આવી. ઉપભોક્તા સુરક્ષા અધિનિયમ 1986 નો ઉદ્દેશ ગ્રાહકોને વિવિધ અયોગ્ય વેપાર વ્યવહારને કારણે થતા નુકસાનથી બચાવવા માટે તેમને કેટલાક હક પૂરા પાડવાનો છે. ભારતમાં આપણે દર વર્ષે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરીએ છીએ. આ દિવસ વ્યક્તિઓ માટે ગ્રાહક ચળવળના મહત્વ અને દરેક ગ્રાહકને તેમના અધિકારીઓ અને જવાબદારો વિશે જાગૃત કરવાનો અને જરૂરિયાતને પ્રકાશિત કરવાની તક પ્રદાન કરે છે. દરેક ગ્રાહકની એક મોટી સમસ્યા છે કે પોતે છેતરાય તો શું કરવું જોઈએ. ગ્રાહક પાસે પોતાનો અધિકાર હોય છે. જો તે છેતરાય છે તો ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ લખાવી શકાય છે અને નિવારણ મેળવી શકાય છે. ઘણા એવા ગ્રાહકો હોય છે કે તે જાણે છે કે હું છેતરાયો છું, શું કરીશ તો મને ન્યાય મળશે, પરંતુ તે પોતાની ચૂકવેલી કિંમત જતી કરે છે. પણ આવી કોઈ રકજક કરવા માંગતા હોતા નથી. કોઈ પણ વસ્તુમાં લખેલી કિંમત કરતાં વધારે કિંમત વેપારી લઈ શકતો નથી અને જો તે માંગે તો ગ્રાહક તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. દરેક જિલ્લાએ એક ગ્રાહક સુરક્ષા પરિષદમાં અપીલ કરી શકાય છે. આ અંગે ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કન્ઝ્યુમર પ્રેક્ટિશનર સંદીપભાઈ જગુવાલાએ ઉપભોક્તાના હક્કોના રક્ષણ અંગે વિશેષ માહિતી પૂરી પાડી હતી. આ 24 ડિસેમ્બર 1986 રોજ સૌ પ્રથમ વખત પાર્લામેન્ટમાં કાયદો પસાર કરવામાં આવેલો અને સમગ્ર દેશમાં આ કાયદાનું અમલીકરણ શરૂ કરવામાં આવેલું હતું. ત્યારબાદ 1991 સુધારા થયા, 1993 થયા અને 2003 થયા ને છેલ્લે નવો સુધારેલો કાયદો 2019 આવ્યો. હવે કોઈપણ ગ્રાહકને છેતરપિંડી થાય કે ગ્રાહકના અધિકારોનો ભંગ થાય તો તેવા સંજોગોમાં એક ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં એમની પોતાની ફરિયાદ નોંધાવી શકે. 1 કરોડ સુધીની જો ફરિયાદ હોય તો જિલ્લા કમિશનમાં નોંધાવી શકાય. 1 કરોડથી 10 કરોડ સુધીની ફરિયાદ રાજ્ય કમિશનમાં નોંધાવી શકાય અને 10 કરોડ કરતાં વધારે રકમની ફરિયાદ હોય તો એ નેશનલ કમિશનમાં સીધું જ ગ્રાહક એમની ફરિયાદ નોંધાવી શકે છે. આ ગ્રાહક ફરિયાદ નોંધણી કરાવે તો સામાન્ય સંજોગોમાં 90 દિવસમાં ગ્રાહક જિલ્લા કમિશને ચુકાદો આપવાનો હોય છે અને જો કોઈ ટેકનિકલ તકરાર હોય તો તેવા સંજોગોમાં 150 દિવસની અંદર ગ્રાહક કમિશને ચુકાદો આપવાનો હોય છે. ગ્રાહકોના અધિકારો મહત્વના જે છે એમાં રક્ષણનો અધિકાર છે, સુનાવણી કરવાનો અધિકાર છે, તાલીમનો અધિકાર છે, શિક્ષાનો અધિકાર છે. તે મુજબ એ પોતાના અધિકારોનો ઉપયોગ કરી શકે છે. ને મહત્વનું જે સમગ્ર દેશમાં ગ્રાહકના અધિકારો જે આપેલા છે એ 24 ડિસેમ્બર 1986 સમગ્ર દેશમાં તે પોતાના આ કાયદો કાર્યરત છે. સામાન્ય રીતે ગ્રાહક 2 રીતે થઈ શકાય. એક તો માલની ખરીદી કરીને અને સેવાની મેળવીને. જ્યારે વ્યક્તિ ફિઝિકલ વસ્તુ ખરીદે છે, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, મોટર કાર, એ આપણે માલની ખરીદી કરેલી કહેવાય. અને સેવાની ખરીદી એટલે બેંકની સેવા, વીમાની સેવા, બિલ્ડરની સેવા, આ રીતે પણ ગ્રાહક બની શકાય. હવે જ્યારે કોઈ ગ્રાહકને એની છાપેલી કિંમત કરતાં જો વધારે રકમ વસૂલ કરવામાં આવે તો તેવા સંજોગોમાં તે ગ્રાહક કમિશનમાં પોતાની ફરિયાદ નોંધાવી શકે અને જે કંઈ વધારાની કિંમત વસૂલ કરેલી હોય તે પણ પરત મેળવી શકે
ને આ ગ્રાહક કોર્ટને નુકસાન વળતર અપાવવાનો પણ અધિકાર છે, કાનૂની ખર્ચ પણ અપાવવાનો અધિકાર છે. ને મહત્ત્વની વાત એ છે કે ખૂબ જ ઝડપી અને સચોટ રીતે અને યોગ્ય રીતે ઝડપથી ન્યાય મળતો હોય છે. કેટલા કેસ આવ્યા હશે? જનરલી વર્ષ દરમિયાન 250-300 કેસ ફાઇલ થતા હોય છે, એમાં એટલા જ લગભગ 150-200 કેસનું વર્ષ દરમિયાન નિરાકરણ પણ કરવામાં આવતું હોય છે. આ દિવસે મારો એક મેસેજ છે ભરૂચની જનતા માટે કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો, બરાબર, એની ચકાસણી કરો સંપૂર્ણપણે, એનું બિલ લો, બરાબર, એની ક્વોલિટી ચેક કરો, જેથી કોઈ વસ્તુમાં તમારી સાથે છેતરપિંડી થાય, એવું લાગે કે ડુપ્લિકેટ છે, તો તમે ગ્રાહક સુરક્ષામાં કમ્પ્લેન કરી શકો. એ ક્યારે કરી શકો? જ્યારે તમારી પાસે એનું બિલ હોય, બરાબર, જેથી આ ભ્રષ્ટાચારને આપણે રોકી શકીએ. રોકવાનો એક નાનો અમથો પ્રયત્ન છે, જેથી મારી એવી વધારે એ છે કે તમે બધા બિલ અવશ્ય લો કોઈ પણ દુકાન પાસેથી. ગ્રાહક તરીકે આપણી અમુક ફરજ છે, જે કોઈ પણ વસ્તુ તમે ખરીદો એની ચકાસણી કરો, એની MRP જુઓ, MRP કરતાં વધુ પૈસા નથી લઈ રહ્યા આપણી પાસેથી, એની એક્સપાયરી ડેટ એવું જુઓ, બરાબર. કદાચ તમને એવું કશું લાગે તો તમે તાત્કાલિક ગ્રાહક સુરક્ષામાં સંપર્ક કરી શકો, એ આપણો અધિકાર છે, બરાબર, જેથી કરીને આપણી સાથે કોઈ પણ જાતની છેતરપિંડી કે એવું કશું ના થાય, ભ્રષ્ટાચાર ના થાય, બરાબર. ભ્રષ્ટાચાર રોકવા માટેની આ એક નાની એવી તક છે. આપણે જાગૃત જ્યાં સુધી નહીં થઈશું ત્યાં સુધી દુકાનવાળા જાગૃત નહીં થાય, કોઈ પણ દુકાનદાર, બરાબર. એટલે ગ્રાહક તરીકે બધાને નમ્ર વિનંતી છે કે તમે પણ જાગૃત થાઓ, એટલે આપણને જોઈને બીજા લોકો પણ જાગૃત થાય, જેથી ભ્રષ્ટાચાર આપણે રોકી શકીએ. ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે વોર્ડ નંબર 1, 2, 9, 10 ના લાભાર્થી માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા 7 તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને 2, 9, 10 લાભાર્થીઓ માટે, ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શહેરીજનો માટે પટેલ વેલફેર હોસ્પિટલના પટાંગણમાં નગરપાલિકા ચીફ ઓફિસર સંજય સોનીના અધ્યક્ષસ્થાને સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારી યોજના દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા સરકારી યોજના જેવી કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, માં અમૃતમ કાર્ડ જેવી 57 જેટલી સરકારી યોજનાનો લાભ લોકોને મળી રહે તે હેતુથી યોજાનાર સેવા સેતુના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ સરકારી યોજનાનો લાભ લીધો. રાજ્ય સરકારની સૂચનાથી ભરૂચ નગરપાલિકા દ્વારા 7મા તબક્કામાં આજે શહેરી વિસ્તારના વોર્ડ નંબર 1, 2, 9 અને 10નો સેવા સેતુ કાર્યક્રમ વેલફેર હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ છે. અગાઉ 7 તબક્કામાં જે સેવા સેતુ થયા છે તેમાં 50,000થી વધારે લાભાર્થીઓએ લાભ લીધો છે. આજે અહીંયા પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. 13 વિભાગોની લગભગ 56 જેટલી સર્વિસીસનો લાભ અહીંયાથી લોકોને આપવામાં આવશે. હું આ વિસ્તારના તમામ નગરજનોને વિનંતી કરું છું કે અહીં સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તથા સરકારના તમામ વિભાગો દ્વારા આજે જ આપણે અહીંયાથી લાભ મળી જશે, તો તમામ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લે તથા ખૂબ જ શાંતિથી આવી અને જે તે વિભાગમાં પોતે જે લાભ જોઈતો હોય તે અધિકારી પાસે રજૂઆત કરી અને પોતાનો લાભ મેળવે. ભરૂચ બોલાવ જૂની મસ્જિદ તળાવ ફળિયા પાસે 12થી વધુ મૂંગા પશુઓના રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ ગઈ હતી. બોલા વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર રેલવે દ્વારા સાફ સફાઈ દરમિયાન કોઈક દવાનો છંટકાવ કરવાથી પશુઓનું મોત થયા હોવાના આક્ષેપ ગામવાસીઓ કરી રહ્યા છે. 6 બકરીઓ, 2 ગાય અને 7થી વધુ ભૂંડોના મોત નીપજતા પશુપાલકોને આર્થિક નુકસાન થયું છે. ભરૂચ બોલાવ નજીકથી પસાર થતી રેલવે માર્ગ પર રેલવે વિભાગ દ્વારા પાટાની આજુબાજુમાં ઝાડી ઝાખરા ઉગી નીકળતા સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે જંગલી ઝાડીઓ ફરીથી ન ઉગે તે માટે કર્મચારીઓ દ્વારા કોઈક કેમિકલનો છંટકાવ આ ઝાડી પર કરવામાં આવ્યો હતો. રેલવે દ્વારા કરવામાં આવતી ઝાડીઓ પર કેમિકલના છંટકાવ બાદ ગામના મૂંગા પશુઓ ઝાડીઓ આરોપતા 6 બકરીઓ, 2 ગાય અને 7 જેટલા રખડતા ભૂંડોનું મોત નીપજતા અચાનક પશુઓના મોત થતા ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ગ્રામજનોએ અચાનક ગામમાં એક પછી એક એમ 12થી વધુ મૂંગા પશુઓના મોતની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મરણ જનાર પશુઓએ રેલવે દ્વારા ઝાડીઓ પર કોઈક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જે દવાવાળી ઝાડીઓ પશુઓએ આરોપતા આ ઘટના બની હોવાનો આક્રોશ સાથે આક્ષેપ ગ્રામજનોએ રેલવે વિભાગ પર કર્યા હતા. રેલવેને બેદરકારીના કારણે આ મૃત્યુ પામેલા છે અને જે તે વ્યક્તિને આ કોન્ટ્રાક્ટ આપેલો છે એ વ્યક્તિએ શું દવા છાંટી જઈએ અમને ખબર નથી. બકરાઓ પશુપાલન તો અમે કરીએ છીએ, અમારા બકરા એમ છૂટા હોય તો કંઈ ચરવા ગયા હોય એના કારણે આ મૃત્યુ પામેલા છે.
અમે આ ભોલાવ ગામનું આજે નુકસાન થયું છે. અમે ગરીબ લોકોને આ જે બકરાઓ અમે પાલન કરીએ છીએ, પશુપાલનનું જે ધ્યાન રાખીએ છીએ, એના કારણે અમારે જે નુકસાન થયું છે એ સંપૂર્ણ જવાબદારી રેલવેના જે તે અધિકારીએ કોન્ટ્રાક્ટ આપ્યો હોય એની પૂર્ણ જવાબદારી. અમારું જે નુકસાન થયું છે એની ભરપાઈ કરવા અમને આપ સાહેબને વિનંતી છે. ને અમારું જે આ બકરાઓ અને ગાયો અને આ ગુંડો મૈરા છે એની સંપૂર્ણ જવાબદારી રેલવેની છે. રેલવે કયા આધારે આ દવા છાંટી છે? કાલ ઉઠીને નાના નાના બાળકો અહીંયા ઘરે રમવા જાય છે. કાલ ઉઠીને કોઈ નાના બાળકે હાથ ચાટીને કે પાંદડાઓને રમત ગમત કરી હોય ને મોંમાં જીવ હોય, આજે સારું છે કે જાનવરો મર્યા છે? કાલ ઉઠીને કોઈ છોકરું મરી જશે એની જવાબદારી કોણ લેશે? નવીનભાઈ રાઠોડ છે. આવી રીતના અમે બકરાઓનું પાલન પોષણ કરે છે. રેલવે વાળાએ દવા મૂકીને બકરાઓને મારી કાયરા કીધું ના કે અમે કજરું સાઈટુટા દવા મારીએ કે જારવા રોઈપાટા દવા છાંટી. એમને કહેવાની ફરજ છે કે ઢોર તમારા બાંધી દઉં થોડા દિવસ, તો અમે બાંધીએ કે ના બાંધીએ? બચ્ચા છે નાના નાના, હવે એમની જવાબદારી કોણ લે? બચ્ચા અમારે કેવી રીતના મોટા કરવા? કેટલા બકરા મારા તમારા? બધા થઈને 5-6 બકરા મરી ગયા. બીજા કે જાનવર મરેલા છે? બીજા ગાયો 2 મરી ગઈ, બધા ભૂંડ મરી ગયા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV અને એડ્સ અંતર્ગત CHC વિહાન પ્રોજેક્ટનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV અને એડ્સનું સંગઠન વિહાન પ્રોજેક્ટ છે, જેના દ્વારા એજ્યુકેશન કીટ વિતરણનો કાર્યક્રમ ભરૂચના રોટરી ક્લબ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ રિલાયન્સ કંપની દહેજના સહયોગથી રાખવામાં આવેલો હતો, જેમાં 60 HIV પોઝિટિવ બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ પ્રોગ્રામની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી, તેમજ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ BDNP ના ઉપપ્રમુખ નિમિષાબેન પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. HIVની બીમારીથી પીડિત જે લોકો મૃત્યુ પામ્યા તેમના માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આવનાર મહેમાનો દ્વારા બાળકોનો અભ્યાસ પ્રત્યે રૂચિ અનુસાર સંબોધન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ કંપની દહેજના સહયોગથી એજ્યુકેશન કીટમાં સ્કૂલ બેગ, નોટબુક, ચોપડા, કંપાસ, ટિફિન બોક્સ, કલર બોક્સ, પાણીની બોટલ, પેન બોક્સ, પેન્સિલ બોક્સ સહિત PL HIV બાળકોને આપવામાં આવી હતી, તથા પ્રોગ્રામના અંતે અલ્પાહાર કરાવી પ્રોગ્રામની સમાપ્તિ કરવામાં આવી હતી. કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર ઉપાધ્યાય નોડલ ઓફિસર, ડોક્ટર YM માસ્ટર TB વિભાગ, ડોક્ટર વિક્રમ રોટરી ક્લબ પ્રમુખ, રચનાબેન રોટરી ક્લબ સેક્રેટરી, ડોક્ટર પલક કાપડિયા સભ્ય રોટરી ક્લબ, ડોક્ટર મુના ભટ્ટી, જિજ્ઞાસાબેન, રશ્મિબેન, હેમરાજભાઈ રિલાયન્સ કંપની દહેજ, અનિશભાઈ દહેજ, ડોક્ટર શ્રેયાબેન ART સેન્ટર ઉપસ્થિત રહ્યા હતા. આપણે શિક્ષણમાં, આરોગ્યમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કે પછી કૌશલ્ય વર્ધનમાં આપણે જ્યાં પણ કોઈને મદદ કરી શકતા હોય, સમાજની મદદ કરી શકતા હોય તો એ મદદ આપણે કરીએ. કોવિડમાં પણ અમે છેલ્લા 2 વર્ષથી બહુ સઘન રીતે એક પણ રજા પાડ્યા વગર મારી સાથે મારા કલીગ્સ છે, મારા અનિશભાઈ જે હમણાં વધાર્યા છે આપણે ઘર છે, એમણે પણ અમને ખૂબ પ્રેરણા આપી અને અમે સતત 2 વર્ષ સુધી ખૂબ કામ કર્યું. વગર રજાએ લોકો જ્યારે ઘરે હતા ત્યારે અમે સમાજમાં જઈને સેવા કરતા હતા, લોકોને અનાજની કીટ વિતરણથી લઈ અને લગભગ હમણાં છેલ્લે પરમ દિવસે પણ અમે 5,000 જેટલા વેક્સિનના ડોઝ સરકારમાં આપ્યા, એટલે લગભગ 15,000 જેટલા ડોઝ અમે વેક્સિનના પૂરા પાડી શકીએ. રિલાયન્સ કંપની અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ફોર આવર કેસીસ પરથી આજે બહુ સરસ પ્રોગ્રામ આપે આવી રહ્યા છો અને રિલાયન્સ કંપની તરફથી છોકરાઓને જે કીટ અને છોકરીઓ પેન અને પેપર્સ તમે લોકોને વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આપ સૌને શુભકામના આપું છું કે તમે સારી રીતે છોકરી વાંચો, ભણો, મોટા માણસ બોલો અને રિલાયન્સ કંપનીના અધિકારીઓને શુભેચ્છા પાઠવું છું, બધાએ આપું છું કે આપે આટલા સરસ કામો સરકારી તરફથી કરો છો, સરકાર છો. જંબુસર પાદરા હાઈવે ઉપર ટ્રક અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જંબુસર પાદરા હાઈવે ઉપર અણખી ગામ પાસે આવેલા સ્કોટ ગ્લાસ કંપની નજીક ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટમાં લેતા એક્ટિવા ચાલક નીચે પટકાયા બાદ ટ્રકના પૈડા ફરી વળતા મોઢાના ભાગે ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મૃતક એક્ટિવા ચાલક
વાવલી ગામનો રહેવાસી 55 વર્ષીય ગેમલસિંહ રાયસિંહ સીમર હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાને પગલે વાવલી સહિત પરિવારજનોમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. અકસ્માતના પગલે એએસપી વિશાખા ડબરાલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વડોદરા વિભાગના સુરત વડોદરા રેલવેનું વાર્ષિક નિરીક્ષણ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અલોક કંસલ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત વડોદરા રેલવે વિભાગના નિરીક્ષણ દરમિયાન કંસલે રેલવે ક્રોસિંગ અને નાના પુલ પોઈન્ટ અને ક્રોસિંગ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ અને વળાંક વગેરેની ઝીણવટભરી તપાસ કરી હતી. કોસંબા કીમ અંકલેશ્વર ભરૂચ અને વડોદરા સ્ટેશન પર પેસેન્જર સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન જનરલ મેનેજર કંસલ સાથે વિવિધ વિભાગોના મુખ્ય વડાઓ અને વડોદરા વિભાગના ડીઆરએમ અમિત ગુપ્તા, વરિષ્ઠ શાખા અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે કંસલે સુરત અને ઉત્તરાણ વચ્ચેના સ્ટીલ ગર્ડર બ્રિજ, કીમ યાર્ડ ખાતે પોઈન્ટ ક્રોસિંગ એન્જિનિયરિંગ અને ટીઆરડી ગેંગ અને સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું અને રેલ સેફ્ટી પર આધારિત શેરી નાટકો પણ નિહાળ્યા હતા. તેમણે કોસંબા સ્ટેશન પર મધુબની આર્ટ પેઇન્ટિંગ્સની મુલાકાત લીધી હતી અને ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન અસામાન્ય સંજોગોમાં કયા ઉપાયો અપનાવવા જોઈએ તેના વિષય પર લખાયેલા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. હાઈસ્પીડ ટ્રેનના બેંચમાર્કિંગના ઊર્જા વપરાશ પર સોફ્ટવેરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પાનોલી સ્ટેશન પર તેમણે રેલવે ક્રોસિંગ નંબર 169નું નિરીક્ષણ કર્યું અને ઇલેક્ટ્રિકલ જનરલ સર્વિસીસ પર તૈયાર કરાયેલ પ્રશ્ન પુસ્તિકાનું વિમોચન પણ કર્યું. તેમણે અંકલેશ્વર ખાતે વળાંક અને ભરૂચ ખાતે નેરોગેજ કમાન્ડ બ્રિજ પર 500A નું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અંકલેશ્વર ખાતે બનાવવામાં આવેલ ઓપન એર જીમ અને ગાર્ડન લાઇટિંગ તેમજ હાઈ વોલ્યુમ લો સ્પીડ પંખાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન શ્રી કંસલે જનપ્રતિનિધિઓ, મહાનુભાવો, પ્રાદેશિક સલાહકાર સમિતિ અને મંડળ સલાહકાર સમિતિના સભ્યો, માન્ય ટ્રેડ યુનિયનો અને સંગઠનોના અધિકારીઓ અને પ્રેસ અને મીડિયા સાથે ચર્ચા કરી હતી. ભરૂચના રહાડપુર ગામના ઉમેદવારોએ રીકાઉન્ટિંગની માંગણી કરી હતી, પરંતુ માંગણી ન સ્વીકારતા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ તાલુકાના રહાડપુર ગામના ઉમેદવારોએ તાજેતરમાં ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણી અંગે રીકાઉન્ટિંગની માંગણી કરી હતી, પરંતુ તે માંગણી નહીં સ્વીકારેલ જેથી ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર દ્વારા રહાડપુર ગામના લોકોએ માંગણી કરી હતી કે હાલ યોજાયેલ ચૂંટણીમાં કુલ 4 સરપંચ પદના ઉમેદવાર હતા, જેમાં ગણતરી થતાં પ્રથમ મુમતાઝબેનને 60 વોટથી જીતેલા ઉમેદવાર જાહેર કર્યા હતા. તે જાહેરાત ચૂંટણી અધિકારીએ પબ્લિક સમક્ષ જાહેર કરી હતી. બાદમાં 10 મિનિટ પછી ફરીથી ચૂંટણી અધિકારીએ પબ્લિક સમક્ષ એમ જાહેર કર્યું કે રહાડપુરના સરપંચના ઉમેદવાર મુનેરાબેન 40 વોટથી જીતે છે. આ દરમિયાન જે હારેલા 3 ઉમેદવાર હતા તેઓએ રીકાઉન્ટિંગની માંગણી કરતા ચૂંટણી અધિકારી તથા પોલીસે તમામને ધક્કા મારી ઉમેદવારોને રીકાઉન્ટિંગ નહીં થાય તેમજ કાઉન્ટર છોડવા મજબૂર કરી દીધા હતા. બાદમાં ત્રણેય સરપંચ પદના ઉમેદવારોએ લેખિતમાં ચૂંટણી અધિકારીને રીકાઉન્ટિંગ કરવા માટે અરજી આપી હતી, જેની સામે ચૂંટણી અધિકારીએ રીકાઉન્ટિંગ કરવાની મનાઈ કરી દીધેલ, જેની કોપી આ અરજી સાથે સામેલ કરવામાં આવી હતી. ગામના લોકોએ ચૂંટણી અધિકારીને માનમર્યાદા આપવા છતાં ગામ લોકોને હેરાન કરવામાં આવ્યા હોવાનો અને મતદાન પેટીઓ બસમાં લઈ જવાને બદલે પ્રાઇવેટ વાહન ઇકોમાં લઈ જવામાં આવેલ હતી, તેમજ પેટીમાં 2 વાર ચક્કર લગાવવામાં આવ્યા હતા. તેમ છતાં સરપંચના ઉમેદવારોએ કોઈ વિરોધ કર્યો ન હતો, કેમ કે ગામની શાંતિનો સવાલ હતો. ગામવાસીઓની માંગ છે કે આ મુનીરાબેનને સરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં બેસાડતા પહેલા ગામ લોકોની અપીલ છે કે ગામ લોકોને સાંભળવામાં આવે તેવી માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી હતી. સરપંચ સીટની અંદર જે રહાડપુર ગામના 4 ટોટલ કેન્ડિડેટ હતા, એની અંદરથી 3 કેન્ડિડેટ જે હારેલા હતા એ લોકોએ રીકાઉન્ટિંગ માંગતા રીકાઉન્ટિંગ આપેલું નથી અને પોલીસ મારફતે ધક્કા મારીને અમને મતલબ કે બહાર કાઢવામાં આવેલા. તો અમે લેખિતની અંદર અરજી આપેલ કે ભાઈ અમને રીકાઉન્ટિંગ આપો, એની અંદર હારેલા 3 સરપંચે સંમત થઈને અરજી આપેલ તો પણ રીકાઉન્ટિંગ આપેલું નહીં અને લેખિતમાં નાનો જવાબ આપેલ છે. એના અનુસંધાનમાં આજ રોજ અમે કલેક્ટરશ્રીને રહાડપુર ગામની આમ જનતા તરફથી આવેદનપત્ર આપેલું છે. એની અંદર ગામ લોકોની લગભગ ઓછામાં ઓછો 250 લઈને 260 જેવી સિગ્નેચરો કરીને અત્યારે અમે કલેક્ટર ઓફિસે આવેદન આપેલું છે કે જ્યાં સુધી આનો નિકાલ ના આવે ત્યાં સુધી જે મુનીરાબેને જીત જાહેર કરેલ છે એમને શપથવિધિ આપવી નહીં અને રહાડપુર ગામ પંચાયત પર કલેક્ટર સાહેબશ્રી તેમજ એમને લાગતા વળગતા અધિકારીઓને મોકલી આમ જનતાને સાંભળી વ્યવસ્થિત રીતે અમને ન્યાય આપે એ માટે અમે આવેદનપત્ર આપેલું છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા હોય આવા સંજોગોમાં NSUI દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી કે શાળા કે કોલેજના વિદ્યાર્થીઓને કોરોના થાય તો એનો સારવારનો ખર્ચ સરકાર ભોગવે. ભરૂચ જિલ્લા કલેક્ટરને
એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલે આવેદનપત્ર આપી માંગણી કરી હતી કે ગુજરાતની શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓમાં રોજ રોજ કોરોનાના કેસ વધતા જાય છે, છતાં સરકાર શાળા કોલેજો ચાલુ રાખી ફક્ત અને ફક્ત ફી ઉઘરાવવાનું એક ષડયંત્ર કરી રહી છે. સરકારના બે જવાબદાર શિક્ષણ મંત્રી ફરીથી વાલીઓનું સંમતિ પત્રકનું લોલીપોપ આપી પોતાની જવાબદારીમાંથી દૂર ભાગી વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકવાનું કામ કરી રહ્યા છે. જો શાળા કોલેજો બંધ કરશે, ઓનલાઈન શિક્ષણ શરૂ થશે, પરંતુ ઓનલાઈન શિક્ષણ અને વાસ્તવિક શિક્ષણ નથી. છેવાડાના ગામ સુધી વિદ્યાર્થી શિક્ષણ મેળવી શકતો નથી. ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું જોખમ પણ રહેલું છે, સાથે સાથે નેટના રિચાર્જની વાલીઓને આર્થિક ભારણ પણ વધી રહ્યો છે. આ માટે શાળા કોલેજમાં અભ્યાસક્રમ ટૂંકો કરી સરળ પ્રક્રિયાથી પરીક્ષા લઈ જલ્દીથી શૈક્ષણિક વર્ષનો અંત કરે, જેથી વિદ્યાર્થીઓના જીવનું જોખમ નહીં થાય તેવી રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની અંદર શાળાના હોય કે કોલેજના કોઈ પણ વિદ્યાર્થીને જો કોરોનાથી સંક્રમિત થશે તો સંપૂર્ણ સારવારનો ખર્ચ ગુજરાત સરકાર ચૂકવશે. સાથે સાથે જે બેજવાબદારીથી ભાગવા માટે શિક્ષણ મંત્રી ફરીથી વાલીઓના સંમતિ પત્રકનો વાલીઓને લોલીપોપ આપેલો છે, જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય જોખમમાં મૂકેલા છે. ઓનલાઈન શિક્ષણ શરૂ થશે તો ઓનલાઈન શિક્ષણથી છેવાડાના વિદ્યાર્થી સુધી ઓનલાઈન શિક્ષણ પહોંચી શકતું નથી. ઓનલાઈન શિક્ષણ વાસ્તવિક શિક્ષણ નથી. તેમજ નેટના ખર્ચાથી વાલીઓના આર્થિક ભારણ પણ વધી રહ્યા છે. આ માટે અભ્યાસક્રમ ટૂંકો કરી જલ્દીમાંથી જલ્દી પરીક્ષા લઈ અને શૈક્ષણિક વર્ષ પૂર્ણ કરે, જેથી વિદ્યાર્થીને વાલીના સ્વાસ્થ્યને જોખમ ના રહે, એ જ માંગ સાથે આજે ભરૂચ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરીએ છીએ. અંકલેશ્વરના અમરતપુરા ગામની હદમાં હવાઈ મથક તેમજ કાર્ગો સર્વિસ માટે બે દાયકા પહેલા યોજનામાં થયેલ વિલંબ પાછળના કારણ તપાસવા આજે વિધાનસભા દ્વારા નિયુક્ત કરાયેલ જાહેર હિસાબ સમિતિ અંકલેશ્વર આવી પહોંચી હતી. અંકલેશ્વર તાલુકાના અમરતપુરાથી માંડવા વચ્ચે હાઈવેને અડીને આવેલ 84 હેક્ટર જમીનમાં વર્ષ 2002માં એરસ્ટ્રીપ સેવા શરૂ ગુજરાત સરકારે કરવાની જાહેરાત કરી હતી. જમીન સંપાદન થયા બાદ અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી. જાહેર હિસાબ સમિતિની ટીમમાં ધારાસભ્ય પૂજા વંશની આગેવાની હેઠળ વિવિધ ધારાસભ્યોનો સમાવેશ થયો હતો. આ કમિટીએ ગાંધીનગરથી નીકળી સીધી જ એરસ્ટ્રીપની જગ્યાએ વિઝિટ લીધી હતી અને ત્યાં જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજી હતી. બે દાયકાથી વધુ સમયગાળામાં કેમ ઘોંચમાં પડી તે અંગે માહિતી મેળવી હતી અને અત્યાર સુધી થયેલ કામગીરીનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી આ કમિટી સમક્ષ દિન 15માં રજૂ કરવાના આદેશ જારી કર્યા હતા. આમોદ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં તાલુકામાં ટોચનું સ્થાન મેળવી મછાસરા ગામની વિદ્યાર્થીની સાહિનબાનુ હસનસા દીવાને શાળાના ગૌરવમાં વધારો કર્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા લેવાયેલ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં આમોદ તાલુકાની પ્રાથમિક મિશ્ર શાળા મછાસરામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી સાહિનબાનુ હસનસા દીવાને શ્રેષ્ઠ ગુણાંક મેળવીને ઉત્તીર્ણ થઈ આમોદ તાલુકાના મેરિટમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ મછાસરા ગામનું નામ રોશન કર્યું છે. અભ્યાસની ક્ષિતિજે સફળતાનું સપ્તરંગી મેઘધનુષ્ય કંડારવા બદલ શાળા પરિવાર અને ગામ લોકોએ હર્ષ અને આનંદની લાગણી અનુભવી હતી. તદુપરાંત આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગામના ઉપસરપંચ ઇબ્રાહીમભાઈ તથા શાળાના આચાર્ય સહિત શાળાના સ્ટાફગણ દ્વારા સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કૃષિ અને ગ્રામ વિકાસ તથા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયના ઉપક્રમે આમોદના ગાંધીચોક ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમોદમાં ગતરોજ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના સરભાણ કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેન શાશ્વત યોગીત ખેતી વિશે લોકોને સાચું માર્ગદર્શન આપી રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ બંધ કરવા જણાવ્યું હતું. તેમણે શાશ્વત ખેતી કરી દેશને સમૃદ્ધ બનાવવા જણાવ્યું હતું. રાસાયણિક ખાતરો છોડી દેશી ખાતરનું ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરી ધરતી માતાને શક્તિશાળી બનાવવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્મકુમારીના સંગીત વિશારદ હંસાબેને પોતાના મધુર કર્ણપ્રિય કંઠથી લોકોના ભક્તિમાં તરબોળ કર્યા હતા. રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી અંતર્ગત પધારેલા મહેમાનો આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવકના આગેવાન મુકેશભાઈ જાદવ, રાષ્ટ્રીય શિક્ષણ એવોર્ડ વિજેતા અરવિંદભાઈ પટેલનું સ્મૃતિચિહ્ન આપી તેમજ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે નાની બાળાઓએ સુંદર અભિનય ગીત કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પણ અમે અહીંયા પૂરી કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. Thank you.
પધારેલા મહેમાનોએ વિષયને અનુરૂપ વક્તવ્ય આપી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કિસાન દિવસની ઉજવણી અંતર્ગત આજુબાજુના ગામડામાંથી તેમજ નગરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે કિસાનોના સન્માનનો દિવસ છે અને કિસાનને પરમાત્માની એક ઉપાધિ મળેલી છે. ભગવાન એક જ એવો શખ્સ છે જે પણ આપને નામ આપીએ એક એ જ એવી પર્સનાલિટી છે જેને પરમાત્મા પણ કહીએ છીએ અને અન્નદાતા પણ કહીએ છીએ ને. અને અન્નદાતા બીજા કોને કહેવામાં આવે છે? આપણા હળધર ખેડૂત ભાઈઓને કહેવામાં આવે છે અન્નદાતા. ઠંડી ગરમી કશું ન જોતા કિસાન જ્યારે ખેતરમાં લાગેલો છે ત્યારે અનાજ શહેરો સુધી પહોંચે છે, ભોજન બનીને પેટમાં જાય છે, ત્યારે આપણા પગ ચાલે છે, આપણી ધમનીઓની અંદર લોહી વહે છે. વર્તમાનમાં રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોના ઉપયોગના વધુ પડતા સેવનને કારણે આપણી ધરતી એ બંજર બનતી જાય છે અને એમાંથી ઉત્પાદન સતત ઘટતું જાય છે અને ઉત્પાદનનો ખર્ચ દિવસે ને દિવસે વધતો જતો જાય છે. ત્યારે એ આધ્યાત્મિક કૃષિ એ આવનારા સમયમાં આ દેશના ખેડૂતોને અને આવનારી પેઢીને બચાવવા માટેનું ખૂબ મોટું યોગદાન આપી શકે એવી શક્યતા છે. એટલે આજના કૃષિ દિવસના કાર્યક્રમમાં આ સંસ્થાએ આપણા ગામમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું એ બદલ આ સંસ્થાનો પણ હું આભારી છું. સરભાનના મુખ્ય સંચાલિકા પ્રીતિબેને આ કાર્યક્રમ પાછળ ખૂબ જ મહેનત કરી છે. એમની સાથે સાથે આખી ટીમ છે ભાઈ બહેનોની, તેઓ પણ છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં આ કાર્યક્રમની માહિતી આપતા રહ્યા. અંકલેશ્વરના બોરભાઠા ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે નાતાલ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલય ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો દ્વારા નાતાલ ગીતથી ઈસુ પ્રભુને યાદ કર્યા હતા અને વિવિધ પ્રકારના ક્રિસમસ ટ્રી અને કાર્ડ તૈયાર કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલ પાઠક, વહીવટીદાર રસીલા કુંભાણી સહિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ તક્ષશિલા વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગ તેમજ ધોરણ 1-9 વિદ્યાર્થીઓનું નાતાલ સેલિબ્રેશન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને ધાર્મિક ભાવના કેળવાય, વિવિધ ધર્મો વિશે તે માહિતી મેળવે અને નાતાલની ઉજવણી ઉત્સાહભેર કરે તેવા હેતુસર ઘરેથી પણ ઘણા ક્રિસમસ ટ્રી એના કાર્ડ્સ વગેરે મંગાવવામાં આવેલું અને વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો. શાળાના શિક્ષકો દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સને ગોઠવીને આ ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓને સંતાક્લોઝ, મધર મેરી વગેરે અલગ અલગ પાત્રો બનાવવામાં આવ્યા અને ટીચર્સ પણ અલગ અલગ પાત્રોમાં આવી સંતાક્લોઝ બની અને વિદ્યાર્થીઓને ચોકલેટ અને અવનવી ગિફ્ટ આપીને ખુશ કર્યા. ભરૂચ જિલ્લામાં આવનાર દિવસોમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના અનુસંધાને વિવિધ કાર્યક્રમો અને નદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ તારીખ 26મી ડિસેમ્બરથી તારીખ 30મી ડિસેમ્બર 2021 સુધી સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ અને પર્યાવરણ તેમજ આધ્યાત્મિક આધારિત ભરૂચ જિલ્લામાં નિયત કરાયેલા સ્થળો ખાતે વિવિધ થીમો આધારિત નદી ઉત્સવ ઉજવણીના કાર્યક્રમ યોજવામાં આવશે. તારીખ 26મી ડિસેમ્બર 2021ને રવિવારના રોજ સવારે 9-2 કલાકે નર્મદા પાર્ક, ભરૂચ નગરપાલિકા અને ગાયત્રી મંદિર જાડેશ્વરની ગ્રામ પંચાયત ખાતે નદીની સાફ સફાઈ કરાશે. તેવી જ રીતે તારીખ 27મી ડિસેમ્બર 2021ને સોમવારના રોજ સવારે 6:30 કલાકે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિજ્ઞાની સાથે સવારે 7 કલાકે હોસ્ટેલ ગ્રાઉન્ડ શક્તિનાથ સર્કલ જિલ્લા કલેક્ટર કચેરીથી 5-32 સર્કલથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધીના વિવિધ સ્થળોએ મેરેથોન દોડ યોજાશે. સવારે 10 કલાકથી 1 નારાયણ વિદ્યાવિહાર ખાતે ચિત્ર સ્પર્ધા અને 2 મિનિટની ડિબેટ સ્પર્ધા યોજાશે. તારીખ 28મી ડિસેમ્બર 2021ને મંગળવારના રોજ સવારે 7 કલાકે નર્મદા પાર્ક ખાતે યોગા અને મેડિટેશન શિબિર યોજાશે. સવારે 10 કલાકે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને દેશભક્તિ થીમ ઉપર સ્ટોરી ટેલિંગનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સાંજે 5 કલાકે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક નૃત્યના કાર્યક્રમો યોજાશે. તેવી જ રીતે તારીખ 29મી ડિસેમ્બર 2021ને બુધવારના રોજ સવારે 7 કલાકે ભરૂચના મનન આશ્રમ ખાતે નેચર વોક, પ્રકૃતિ તથા ઇકોલોજી, વનસ્પતિ તથા પ્રાણી સૃષ્ટિનું પ્રદર્શન કરાશે અને ત્યારબાદ વન વિભાગ નર્સરી ખાતે વૃક્ષારોપણ કરાશે. ત્યારબાદ સવારે 9 કલાકે નર્મદા પાર્ક ખાતે વૃક્ષારોપણ કરાશે એમ જણાવાયું છે.
તારીખ 30મી ડિસેમ્બર 2021 ના રોજ સવારે 6:30 કલાકે સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રભાત ફેરીનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સાંજે 5 કલાકે નર્મદા પાર્ક ખાતે દીપોત્સવ, બોટિંગ અને લેઝર શોનો કાર્યક્રમ હાથ ધરાશે એમ જણાવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં 2 કેન્દ્રો ખાતે યોજાનાર ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા અંગે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા. આવનાર તારીખ 26/12/2021 ના રોજ ભરૂચ જિલ્લાના 12 કેન્દ્રો પર ગુજરાત સેવા આયોગ અંગે પરીક્ષા યોજાનાર છે, જે અંગે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જેમ કે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 જગ્યા ઉપર ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા તારીખ 26/12/2021 ના રોજ પ્રશ્નપત્ર 1 સવારના 10 કલાકથી 1 કલાક તથા પ્રશ્નપત્ર 2 બપોરના 3 કલાકથી 6 કલાક સુધી યોજાનાર છે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકસાન ન થાય તેમજ સુલે શાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ ભય વિના પરીક્ષા આપી શકે તે હેતુસર ઉક્ત સ્થળોએ તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે 100 મીટરની હદમાં પરીક્ષાર્થી સિવાયની કોઈપણ વ્યક્તિઓને પ્રવેશ પ્રતિબંધ મુકાયો છે. તેમજ પરીક્ષા કેન્દ્રોની ફરતે 100 મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુક્ત અધિકારી વ્યક્તિઓ સિવાય કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ પરીક્ષાની કામગીરી સાથે કોઈપણ રીતે સંકળાયેલા તમામ ફરજ પરના અધિકારી કર્મચારી, પરીક્ષા ખંડમાં પાણી પીવડાવવાની કામગીરી કરતા અધિકૃત વ્યક્તિઓ, ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહરક્ષક દળની વ્યક્તિઓને આકસ્મિક તપાસણીમાં આવતી અધિકૃત તપાસ ટુકડીઓને લાગુ પડશે નહીં તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચે જાહેરનામા દ્વારા જણાવ્યું છે. તેમજ આ પરીક્ષા કેન્દ્રોની નજીક આવેલ ઝેરોક્સ સેન્ટરના કારણે વિદ્યાર્થીઓ કાપલીઓ તેમજ ઝેરોક્સ નકલોનો ઉપયોગ કરાવે તેવા પરિણામે પરીક્ષામાં ગેરરીતિ થવાનો સંભવ રહે છે, જેથી પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની હદમાં આવેલા તમામ ઝેરોક્સ સેન્ટરો ઉપર પરીક્ષા સમય દરમિયાન 9 થી સાંજે 6 કલાક સુધી પરીક્ષાને લગતી સામગ્રીની ઝેરોક્સ નકલ કાઢવા પર પ્રતિબંધો મૂકવામાં આવ્યો છે અને પરીક્ષા કેન્દ્રોની નજીક આવેલ ઝેરોક્સ સેન્ટરોને બંધ રાખવા સંચાલકોને અપીલ કરવામાં આવી છે. ભરૂચના જંબુસર ખાતે ગણેશ ચોક વિસ્તારમાં આજે સવારે મકાનની દિવાલ ધરાશય થતા એક વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ ગણેશ ચોક વિસ્તારમાં આજે સવારે એક મકાનની દિવાલ અચાનક ધરાશય થતા આસપાસ ઉપસ્થિત લોકોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. દિવાલ ધરાશય થવાના કારણે નજીકમાં ઉપસ્થિત એક વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ જતા લોકોમાં દોડધામ મચી હતી. સ્થાનિકોએ કાટમાળમાંથી દબાયેલા વ્યક્તિને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. દિવાલ પડતા દબાયેલા વ્યક્તિને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે મોટી દુર્ઘટના અટકી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે વોર્ડ નંબર 1, 2, 9, 10 ના લાભાર્થી માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ભરૂચ નજીક આવેલ ગોલાવ ગામમાં મૂંગા પશુઓના રહસ્યમય સંજોગોમાં મોત. રેલવે તંત્ર દ્વારા જાળી સાફ કરાતા વપરાયેલા કેમિકલના પગલે પશુઓના મોત નિપજ્યા હોવાની શંકા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV અને AIDS અંતર્ગત CSC વિહાન પ્રોજેક્ટનો કાર્યક્રમ યોજાયો. જંબુસર પાદરા હાઈવે ઉપર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.